આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. ઠેર ઠેર પર્યાવરણ દિવસની ઉજવણીઓ થઈ રહી છે, ત્યારે ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જીપીસીબી અને નોટિફાઈડ એરિયાના સંયુક્તથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ પ્રાદેશિક કચેરીના અધિકારી એઓ ત્રિવેદી, રાજેશ મહેતા, એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાણી સહિત વાલ ઓર્ગેનિક કંપનીના માલિક વિવેક ચડ્ડા, ગોલ્ડ સ્ટેબ કંપનીના સંદીપ શાહ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરી નજીક તમામ ઉપસ્થિત ઉદ્યોગપતિ સહિત તેમના કર્મચારીઓએ પર્યાવરણ બચાવવા અંગેના બેનરો લઈ 4 રસ્તા સુધી પદયાત્રા યોજી લોકોને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો હતો અને જીપીસીબી દ્વારા ક્લોથ બેગ બેન્ડિંગ મશીનનો પણ શરૂઆત કરાઈ છે, ત્યારે મેકલોઇડ કંપની દ્વારા કાર્યક્રમ અંતર્ગત એક નુક્કડ નાટક કરી વધુથી વધુ વૃક્ષ વાવી પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત એસઆઈએ માજી પ્રમુખ સિરીજ દેસાઈ, કમલેશ ભટ્ટ, જેકે રાય, કમલેશ પટેલ, ભાજપ પ્રમુખ દિલીપ ભંડારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જીઆઈટીસીમાં ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે, દૂસરી જો ઇન્ડસ્ટ્રી સબ હૈ, સબ લોગ મિલકે મેઇનલી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમારે નોટિફાઈ જો ઓફિસ હૈ, નોટિફાઈ બોર્ડ ભી સબ મિલકે એક કાર્યક્રમ કર રહે હૈ, ઓર સરીગામ ક્લીન ઇનિશિયેટિવ જો હૈ, સીટીપી હૈ, વો ભી સાથ મેં હૈ. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત મુખ્ય રૂપ સે આજ પર્યાવરણ દિવસ જો 5 જૂન કો મનાયા જાતા હૈ, इसमें प्रकृति को सुधार करने के लिए आज अपने हाथ में जो चीज़ है, सबसे बड़ी चीज़ है वृक्षारोपण करना. तो हर जगह आज सरीगाम में कम से कम 4-5 कंपनियों द्वारा वृक्षारोपण का कार्यक्रम किया जाएगा. उसमें एक तो ऑलरेडी गोल्ड स्टेप द्वारा अभी ऑलरेडी हो गया है, इसके बाद हमारे कैलिबर केमिकल है, एलायंस इंडस्ट्री है और मैकलॉयड है, ये सब का वृक्षारोपण अभी और 2 नंबर रोड में है, वहाँ किया जाएगा. 5 જૂન 2024 પર્યાવરણ દિવસ, અને એ આપણે પર્યાવરણ દિવસની ઉજવણી દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે જો એની થીમ હતી લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાઉટ રેઝિલિયન્સ. એના આધારે અમે સવારે પહેલાં વાલ ઓર્ગેનિક નામની કંપનીમાં અમે પ્લાન્ટેશન કર્યું, એના પછી જીપીસીબી ઓફિસ પાસે સાયકલ રેલી અને બધાને ગ્રીન ટી શર્ટનું વિતરણ એ બધા પહેરીને આવ્યા હતા. એના એક સાયકલ રેલી કાઢીને અમે ફણસા ચોકડી સુધી લઈ ગયા હતા. ત્યાં અમે એક આપણા કાપડના બેગના બેન્ડિંગ મશીન એનો ઇનોગ્રેશન કર્યું, જેથી લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછું થાય એ ભાવનાથી અમે કર્યું હતું. અને ત્યાં મેકલોઇડ કંપનીના છોકરાઓ દ્વારા એક સરસ સ્ટ્રીટ પ્લે, પ્લાસ્ટિક દૂર કરવું અને પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરવો, એના ઉપર એક સ્ટ્રીટ પ્લે કરવામાં આવ્યું. ત્યાં પછી અમે કેનાલ ઉપર સરીગામ એરિયામાં કેનાલ ઉપર જુદી જુદી કંપનીઓ મારફતે, ગોલ્ડ સ્ટેપ છે, કેલિવર છે, એ લોકો મારફતે અમે પ્લાન્ટેશન કર્યું. અને અમારો ટાર્ગેટ 5000થી વધારે વૃક્ષ બાબાનું છે, તેની સેપ્લિંગ અમે લોકો લાવ્યા હતા અને ત્યાં પ્લાન્ટેશન કર્યું છે. અને અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ.